नमस्ते विद्यार्थी मित्रों, धोरण 8 द्वितीय सत्र पाठ 2 पर्यावरणीय प्रदूषण विषय आपणे आ लेसन अंतर्गत अभ्यास करवानो छे। बराबर, आपणा लेसननुं नाम छे पर्यावरणीय प्रदूषण। तो सौथी पहला विद्यार्थी मित्रों, आपणने अहीं एक चित्र आपेलुं छे जेमां बे पक्षीओ छे ई वातो करे छे कि हवे आपणे शुं करशुं। बराबर, कारण के एनु कारण आपणने जोता समझाय छे के पक्षीओनो माळो छे ए पण नीचे जमीन उपर पड्यो छे। अत्यारे दिन प्रतिदिन वृक्षो छे ए कपावा लाग्या छे, वृक्ष छेदनની પ્રક્રિયા છે એ દિન પ્રતિદિન વધતી જાય છે। પછી તો કે પાછળ આપણને ફેક્ટરીઓના ચિત્ર આપ્યા છે કે જે મોટા પ્રમાણમાં છે એ ધુમાડાઓ છોડી રહ્યા છે અને જુદી જુદી રીતે વાતાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે। તો અત્યારે જે સજીવ સૃષ્ટિ છે એના ઉપર પ્રદૂષણની અસર છે એ કેટલી હદે અને કઈ કઈ પ્રકારે થઈ રહી છે તેના વિશેનો અભ્યાસ છે એ આપણે આ લેસનમાં કરવાનો છે। વિકાસ માનવીનો અધિકાર છે, એટલે જ્યાં અને જેમાં વિકાસ હોય કે દેખાય તેને વિકસાવવાનો પૂરો અધિકાર માણસને છે। ઔદ્યોગિક ક્રાંતિ પછી વિજ્ઞાનની શોધો થવાથી યંત્ર વિજ્ઞાને વિકાસની મોટી તકો છે એ ખોલી આપી છે। આ વિકાસથી માનવ જીવન છે તેમાં અમૂલ પરિવર્તનો છે એ આવ્યા છે। સર્જનાત્મકતાને યંત્ર વિજ્ઞાને એવા વળાંક આપ્યો છે કે ઉત્પાદનનું સરળીકરણ થવા લાગ્યું છે। કોઈ પણ વસ્તુ છે, પહેલાં કાપડ ઉત્પાદન કરવું એટલું ઇઝી હતું નહીં, કાપડ વણાતું, કતાતું, કાતવામાં આવતું અને પછી એમાંથી કાપડ છે એ બનતું હતું। તો અત્યારે આ બધી પ્રક્રિયા છે એ કેવી, તો કે એકદમ ઇઝી બની ગઈ છે કારણ કે યંત્ર ટેકનોલોજીનો વિકાસ છે અત્યારે ખૂબ જ થયેલો જોવા મળે છે। તો વીજળી હોય, રેલવે હોય, ટેલિફોન હોય, વાહનો હોય, ઉદ્યોગો હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય, આ બધા જ માધ્યમો છે એ વિકાસ કથાના મહત્ત્વના પાત્રો છે। બરાબર, આ આપણા છેલ્લા સદી જે આપણી સદીઓ છે ત્યાંથી આપણે શું છે, તો કે વિકાસના માર્ગે છે એ વળ્યા છીએ એ દર્શાવે છે। બરાબર, પરંતુ આ વિકાસ કેવો છે, તો કે પોષણક્ષમ વિકાસ નથી। આ વિકાસ આપણે આખી જીવસૃષ્ટિના ભોગે કરી રહ્યા છીએ એવો વિકાસ છે। આપણે આપણા પર્યાવરણને, આપણા હવામાનને, આપણા વાતાવરણને, પાણીને, જંગલોને, પછી તો કે હવાને, આ બધું જ આપણે દૂષિત કરી અને આપણે આપણો વિકાસ છે એ કરી રહ્યા છીએ। આપણે માત્ર માનવ જીવસૃષ્ટિની જરૂરિયાતોને સંતોષવાને નુકસાન નથી કરી રહ્યા, પરંતુ સાથે સાથે પ્રાણી સૃષ્ટિ છે, પશુ પક્ષી જીવન સૃષ્ટિ છે, આ બધી જ જીવસૃષ્ટિ છે એનું જીવનને અસ્તવ્યસ્ત કરી રહ્યા છીએ અને એના જીવનધોરણને આપણે નુકસાન પણ પહોંચાડી રહ્યા છીએ, જેનો આપણને કોઈ અધિકાર નથી કે આપણો કોઈ હક નથી બનતો કે આપણે એના જીવનધોરણને આવું કોઈ નુકસાન પહોંચાડીએ કે આવી કોઈ અસરો પહોંચાડીએ। બરાબર, તો કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત જે ઉપયોગ જે આપણે કરી રહ્યા છીએ, પાણી છે, હવા છે અને વનસ્પતિમાં એના કારણે અશુદ્ધિઓ છે એ ફેલાઈ રહી છે। પ્રદૂષણ ફેલાયું છે તેની માત્રા એટલી છે કે વિકાસને સ્પર્શવાની સાથે પર્યાવરણને પ્રદૂષિત કરી મૂકે એમ છે। બરાબર, આપણો વિકાસ છે પોષણક્ષમ વિકાસ નથી, આપણે ભાવિ પેઢીની જરૂરિયાતોને સંતોષવાની જે ક્ષમતા છે એને નુકસાન પહોંચાડીને આપણે વર્તમાન વિકાસ છે એ કરી રહ્યા છીએ। એવું બની શકે કે જે વસ્તુઓ અત્યારે આપણને હાલમાં મળે છે, જે શુદ્ધ હવા છે, જે શુદ્ધ વાતાવરણ છે, કુદરતી ખનીજો છે, એ ભવિષ્યમાં નેક્સ્ટ પેઢીને મળે પણ નહીં, એ રીતે આપણે શું છે, તો કે એનો બેફામ ઉપયોગ છે એ કરી રહ્યા છીએ। આ બેઉને એમના સંદર્ભો સાથે જોવાનો, સમજવાનો પ્રયાસ કરવો અનિવાર્ય છે। આજે ભૂમિ, પાણી, હવા, ધ્વનિ અને અવકાશીય પ્રદૂષણો ખૂબ જ વધી રહ્યા છે, તેની ઘણી વિપરીત અસરો છે એ માનવ જીવન અને પર્યાવરણ ઉપર
થવા લાગી છે. ઉદ્યોગો આવવાથી પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણો છે એ વધ્યા છે, જેમાં હવા, પાણી અને ભૂમિનું પ્રદૂષણ મુખ્ય ગણવામાં આવે છે. આ ત્રણેય આપણું જીવન ટકાવી રાખવા માટેના મુખ્ય તત્વો છે. તો એમાં પહેલું આપણે જોઈએ કે પાણીનું પ્રદૂષણ, વોટર પોલ્યુશન, જે જળ પ્રદૂષણ છે એ કઈ રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા ચિત્રમાં આપ્યું જ છે, ચાર અલગ અલગ ચિત્ર આપ્યા છે, જેમાં શું છે તો કે પહેલાં ચોથું ચિત્ર છે એમાં માછલીઓ છે એને પકડવામાં આવે છે એ જોવા મળે છે. પછી એક ચિત્રમાં ગંદુ પાણી છે એ નહેર દ્વારા જળાશયમાં ઠલવાય છે એવું જોવા મળે છે. એકમાં જળાશયમાં પાણી ભરેલું છે એમાં ઘણો બધો કચરો છે એ જોવા મળે છે. તો આવી રીતે પાણીનું પ્રદૂષણ છે એ જુદી જુદી રીતે થતું જોવા મળે છે. ઉદ્યોગોને પાણી જોઈએ, પ્રક્રિયામાં માલ બનાવવામાં અને અન્ય વસ્તુઓ માટે આ પાણી છે એ અસ્વચ્છ થઈ જાય છે. બરાબર, ઉદ્યોગો છે એમને એમ જ ચાલતા, એને મોટા પ્રમાણમાં પાણી જોઈએ છે અને ફરી પાછું આ ઉદ્યોગો છે એ પાણીનો ઉપયોગ કરી જ્યારે બહાર છોડે છે ત્યારે એનું શુદ્ધિકરણ નથી કરતા અને એમને એમ એવું પાણી ગંદુ બહાર છોડે છે. એટલે તે નકામું ગણી અને જે નાળાઓ હોય, ખુલ્લી જમીન હોય એની ઉપર છોડી મૂકે છે અને આ કેમિકલ્સયુક્ત ગંદુ પાણી છે એ નદીના પાણીને પ્રદૂષિત કરે છે, પીવાલાયક પાણી રહેવા દેતા નથી અને પછી એવા પાણીનો ઉપયોગ છે એ મનુષ્ય છે, પશુ પક્ષી છે એ કરે છે અને એ પણ શું છે તો કે નુકસાનનો ભોગ બને છે, એને પણ શારીરિક માનસિક હાનિ થાય છે. આ કેમિકલ્સયુક્ત ગંદુ પાણી નદીના પાણીને પણ પ્રદૂષિત કરે છે. ઉદ્યોગોને કારણે છોડાયેલું આવું પાણી છે એ નદીના જળ પ્રવાહને પણ દૂષિત કરી નાખે છે. વળી જમીન પર ખુલ્લામાં છોડી દેવાયેલું પાણી છે એ શું થાય છે તો કે જમીનમાં ઉતરે છે અને આ પાણી છે એ ભૂમિગત જળને પણ પ્રદૂષિત કરે છે, દૂષિત કરે છે. આજે જોઈએ તો શહેરીકરણ છે એ ખૂબ મોટા પાયે થાય છે, લોકો ગામડામાંથી શહેરો તરફ વળ્યા છે. બરાબર, શહેરી ગીચતા દિવસે દિવસે વધતી જાય છે અને શહેરમાં જોઈએ તો ગટરના પાણી પણ નદીઓ અને તળાવોમાં છોડી દેવામાં આવે છે, જે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા ઊભી કરે છે. આજે ઔદ્યોગિકરણથી વરસાદના પાણી છે એ પણ પ્રદૂષિત બન્યા છે. ઔદ્યોગિકરણ વધતું જાય છે એમ હવામાં જે ઝેરી વાયુઓ છે એ ભળે છે અને એસિડ વર્ષા થાય છે, જે કુદરતી વરસાદ છે એ પણ શું છે તો કે થતો નથી. આજે ઔદ્યોગિકરણથી વરસાદનું પાણી પણ પ્રદૂષિત બન્યા છે. ઉદ્યોગોનો ધુમાડો, ગંધ વર્ષતા પાણી સાથે ભળે છે અને પાણીને પ્રદૂષિત કરે છે. ઉદ્યોગો અને કારખામાં વપરાયેલું ગંદુ પાણી છે એ નાળા અને જમીન ઉપર છોડી દેવામાં આવે છે તો એ જ્યાં છોડવામાં આવે છે તે સ્થળને પણ શું છે તો કે નુકસાન કરે છે અને જળમાં રહેતા જળચર પ્રાણીઓનો પણ નાશ કરે છે. માછલી મરી જવાના કિસ્સા આપણે ઘણા જોયા છે. બરાબર, તેલ ગાળણથી સમુદ્રનું પાણી પ્રદૂષિત થાય છે. તેલ ગાળણ એટલે શું તો કે પાણી સમુદ્રમાં છે, જહાજો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, એમાં પેટ્રોલ કે ડીઝલ ભરાઈને આવતું હોય તો એમાં લીકેજ થાય, ગાળણની પ્રક્રિયા થાય તો એ શું છે તો કે સમુદ્રના પાણીની સાથે આવા પેટ્રોલ ડીઝલ જેવા પદાર્થો ભળે તો એ જે જળસૃષ્ટિ છે એને નુકસાન પહોંચાડે છે અને એના જીવનને હાનિ પહોંચાડે છે અને સમુદ્રનું પાણી ગંદુ પણ કરે છે. જળ પ્રદૂષણથી કોલેરા, કમળો, ઝાડા, ઉલટી જેવા રોગો ફેલાય છે. કદાચ એટલે જ આપણે ત્યાં મુસાફરીમાં, ઓફિસ કે શાળામાં જતા બાળકોએ પાણીની બોટલ રાખવી પડે છે.
આપણી ઘણી નદીઓ છે એ ગટર સમાન બની ગઈ છે, અને ખાસ આપણે જોઈએ તો આપણી ગંગા નદી પવિત્ર ગણી, માતા ગણી, એમાં લોકો ફૂલ, અસ્થિઓ, બરાબર કેટલી બધી વસ્તુઓ છે એ એમાં રાખ ને એવું બધું પધરાવે છે. ને અત્યારે હાલ આપણે ગંગા શુદ્ધિકરણ યોજના છે એ ચલાવવી પડે છે. આપણી પવિત્ર નદીને આપણે શુદ્ધ રહેવા દીધી નથી. નદીઓમાં ગંદા પાણી ખેતીકામ માટે વપરાય છે, અને પરિણામે ખેતરમાં પણ જે પાક ઉત્પન્ન થાય છે એ સારો હોતો નથી. એ ખેતીનો પાક, ઘાસચારો, શાકભાજી એ પણ પ્રદૂષકોથી ભરેલા હોય છે. દરેક વર્ગની વ્યક્તિ કે રાજકારણી, ખેડૂત, ઉદ્યોગપતિ, શિક્ષિત વ્યક્તિ, કારીગર કે કર્મચારી પ્રજાના હિત વિરુદ્ધ ચેડા કરતા જરા પણ અચકાતા નથી. બરાબર, એ લોકો પોતાનો ફાયદો જોવે છે, એ ક્યારેય એમ નથી વિચારતા કે પોતે આ કેટલું પ્રદૂષણ છે એ ફેલાવી રહ્યા છે. ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદી નાળામાં છોડવા જોઈએ. સરકારે ઉદ્યોગો ઉપર કડક નિયંત્રણ રાખવું જોઈએ, અને આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જો આ પગલાઓ આપણે અપનાવીએ, ઉદ્યોગો ઉપર, વ્યક્તિગત વપરાશ ઉપર અને સમાજમાં પણ પાણીના પ્રદૂષણ અંગેની જાગૃતિ લાવવા માટે પ્રયત્ન થાય, તો જે આ જળ પ્રદૂષણ છે એ દિન પ્રતિદિન ફેલાઈ રહ્યું છે તેને આપણે અટકાવી શકીએ છીએ. તો નેક્સ્ટ આપણે જોવાનું છે એ બીજું પ્રદૂષણનો પ્રકાર, એટલે કે એર પોલ્યુશન, હવાનું પ્રદૂષણ. તો હવાનું પ્રદૂષણ એટલે શું? તો કે હવા એટલે શું? તો કે જેને આપણે પ્રત્યક્ષ રીતે નથી જોઈ શકતા, તેમ છતાં પણ આપણે એને પ્રદૂષિત તો કરી જ રહ્યા છીએ. બરાબર, આજે પાણીની જેમ હવાના પ્રદૂષણે પણ જગતમાં મોટી સમસ્યા ઊભી કરી છે. દરેક શહેરો અને કેટલાક તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોક્કસ પ્રકારના ઉદ્યોગો છે એનો વિકાસ થયો છે, એ વિકાસ પામ્યા છે. ઉદ્યોગોમાંથી છોડવામાં આવતો ગેસ, ધુમાડો એ હવામાં ભળે છે અને હવાનું પ્રદૂષણ થાય છે. આજે ખનિજ તેલનો ઉપયોગ છે, ખનિજ તેલ છે, પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, ક્રૂડ ઓઇલ, બરાબર, કેરોસીન, તો આ પ્રકારના જે ખનિજ તેલો છે એનો ઉપયોગ પણ ખૂબ વધી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો છે એ શું કરે છે? તો કે હવામાં ધુમાડો છોડે છે, જુદા જુદા વાયુઓ છોડે છે, અને આ કેવા વાયુઓ હોય છે? તો કે નાઇટ્રસ ઓક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, બેન્ઝોપાયરીન છે, અને કાર્બન ડાયોક્સાઇડ છે. આવા જુદા જુદા ઝેરી વાયુઓ છે એ હવામાં ભેળવે છે, જેથી હવામાં આવા વાયુઓનું પ્રમાણ છે એ ખૂબ વધી જાય છે, અને હવાનું પ્રદૂષણ છે એ પણ વધુ થઈ રહ્યું છે, હવાનું પ્રદૂષણ છે એ પણ ફેલાઈ રહ્યું છે. વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતાં હવામાં ધૂળના રજકણો છે એ ઉડીને ભળે છે. વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ CO3નું પ્રમાણ છે એ વધવા લાગ્યું છે, જેને લીધે કઈ પરિસ્થિતિ ઊભી થઈ છે? તો કે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ છે એ ઊભી થયેલી જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગ જેને આપણે પ્રથમ સત્રમાં વિસ્તારથી જોઈ ગયા, ગ્રીન હાઉસ ઇફેક્ટ અને ગ્લોબલ વોર્મિંગ વિશે આપણે આગલા સત્રના લેસનમાં અભ્યાસ કર્યો જ છે. બરાબર, તો એવી હવાના પ્રદૂષણના કારણે જ ગ્લોબલ વોર્મિંગની જે પરિસ્થિતિ છે એ સર્જાય છે, એ સમસ્યા છે એ ઊભી થાય છે. હવાના પ્રદૂષણથી આપણને શું શું નુકસાન થાય છે, કઈ કઈ બીમારી થાય છે? તો કે ફેફસાની બીમારી, દમ, હાંફણ જેવા રોગો છે એ થાય છે, અને હવામાં જે રજકણો ઉડતા હોય છે એનાથી પણ આપણને શરદી, ઉધરસ, ખાંસી જેવા રોગો છે એ થાય છે. વધુ પડતા પ્રદૂષણથી ગુંગળાઈને ઘણા પ્રાણીઓના મૃત્યુ પણ થઈ જાય છે. હવાના પ્રદૂષણથી ગરમી વધી રહી છે, અને કેટલીક વાર તો આવા વાયુઓ છે એ હવામાં ભળે છે, હવામાં ભળવાના કારણે હવા છે એકદમ
ઝેરી બને છે અને જ્યારે એવી પરિસ્થિતિમાં વરસાદ આવે છે ત્યારે આ ઝેરી વાયુઓ છે એ વરસાદના પાણી સાથે ભળે છે અને એસિડ વર્ષા જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે. બરાબર, જે વનસ્પતિ ઉપર પડે છે, પ્રાણીઓ ઉપર પડે છે, જંગલો ઉપર પડે છે, મનુષ્ય ઉપર પણ પડે છે અને આ દરેકને નુકસાન પહોંચાડે છે. વનસ્પતિને બાળી નાખે છે, પશુ પક્ષી પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે, માણસને ચામડીના રોગો થાય છે. આ બધું જ એસિડ વર્ષા થાય તો આવી બધી પરિસ્થિતિઓ પણ સર્જાય છે. એટલે વનસ્પતિ અને પ્રાણીઓને ખૂબ મોટું નુકસાન પહોંચાડે છે. હવાનું પ્રદૂષણ અટકાવવા ઉદ્યોગો માટે કેટલાક નિયમો બનાવી તેને ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. બરાબર, આગળ આપણે જોઈ ગયા એ મુજબ ઉદ્યોગો માટે નિયમો બનાવવા અને એનું ચુસ્તપણે પાલન કરાવવું. યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ કે ઉદ્યોગો જે ધુમાડાઓ છે એ છોડે છે તો એના માટે એને યોગ્ય પ્રમાણમાં શું છે તો કે શુદ્ધિકરણ કરી અને હવામાં છોડે એના માટે એવા સાધનો વિકસાવવા જોઈએ જેથી એ હવામાં જે વાયુઓ છોડે છે એ એટલા અશુદ્ધ ન હોય, લોકોને નુકસાન ન પહોંચાડે. બરાબર, પર્યાવરણ જાગૃતિના અભિયાનો છે એ ચલાવવા જોઈએ કે જેથી લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે, લોકો પર્યાવરણ શું છે, પર્યાવરણ શુદ્ધિકરણ શું છે, તેને કઈ રીતે અટકાવવું અને સમાજને કઈ રીતે શુદ્ધ પર્યાવરણની ભેટ આપવી તેના વિશે એનામાં સમજ આવે. કસૂરવાર ઉદ્યોગોને સરકારે કડક થઈ બંધ કરાવવા સુધીના દંડ કરવો જોઈએ. પેટ્રોલ ડીઝલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ અને પ્રદૂષણ મુક્ત એવા સીએનજી પીએનજીનો ઉપયોગ કરવો જોઈએ. સીએનજી અને પીએનજી ગેસ છે તેનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, તો વાહનોમાં પીયુસીનો પણ કડક અમલ કરાવવો જોઈએ. પીયુસી એટલે શું તો કે પોલ્યુશન અંડર કંટ્રોલ. દરેક વાહનમાં પીયુસી છે એ આપણે ભરીએ છીએ. શું કામ તો કે આપણે જે પ્રમાણમાં વાતાવરણને દૂષિત કરી રહ્યા છીએ, જે આપણે હવામાં ધુમાડો કરી રહ્યા છીએ, પ્રદૂષણ આપણા વાહનના કારણે ફેલાવી રહ્યા છીએ, એના માટે આપણે એક શું છે તો કે ટેક્સ ભરવાનો હોય છે ને એને આપણે પીયુસી તરીકે ઓળખાવીએ છીએ. બરાબર, તો પીયુસીના નિયમોનો પણ કડકપણે અમલ થવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પાઠ 2 અંતર્ગત પર્યાવરણીય પ્રદૂષણનો અભ્યાસ કર્યો, જેમાં આપણે પ્રથમ છે એ પાણીનું પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે, કયા કયા સ્ત્રોતો દ્વારા ફેલાય છે, જેનાથી શું શું નુકસાન થાય છે અને એને અટકાવવાના ઉપાયો છે એ આપણે અહીંયા દર્શાવેલા છે તેના વિશે આપણે જોયું. પછી આપણે જોયું બીજું પ્રદૂષણ, એ છે હવાનું પ્રદૂષણ. તો હવાનું પ્રદૂષણ પણ કઈ રીતે ફેલાય છે, એનાથી કેવું કેવું નુકસાન થાય છે, બરાબર, અને આ નુકસાન કેવી કેવી બીમારીઓ થાય છે અને આ નુકસાનથી બચવા માટે આપણે કઈ રીતે હવાનું પ્રદૂષણ છે એને અટકાવવું જોઈએ એ પણ આપણે જોયું. અહીંયા આપણને ચિત્ર છે એ હવાના પ્રદૂષણ અંગેનું આપેલું છે કે જુદા જુદા ઉદ્યોગો છે એમાંથી નીકળતા ધુમાડા, પ્લેન, એરોપ્લેન જે નીકળે છે એમાંથી નીકળતા ધુમાડા, પછી વાહનોના ધુમાડા, બરાબર, આપણે અણુ પરીક્ષણ કરીએ છીએ ત્યારે થતું હવાનું પ્રદૂષણ છે, એ આ બધા જ કારણો છે, એ હવાના પ્રદૂષણ માટેના જવાબદાર કારણો છે. અને કઈ રીતે તેને પ્રદૂષણને થતું અટકાવવું એના વિશેનો અભ્યાસ છે એ આપણે આ વિડીયો અંતર્ગત કર્યો. હવે પછી આના પછીના વિડીયોમાં આપણે ભૂમિ પ્રદૂષણ એટલે કે લેન્ડ પોલ્યુશન અને ધ્વનિ પ્રદૂષણ એટલે કે નોઇઝ પોલ્યુશન વિશે અભ્યાસ છે એ કરશું અને આ તમામ પ્રદૂષણો છે એને કઈ રીતે અટકાવવા, કઈ રીતે આ તમામ પ્રકારના પ્રદૂષણો છે માનવજીવન ઉપર, પ્રાણીજીવન ઉપર, પશુ પક્ષી ઉપર, વનસ્પતિ ઉપર અને સમગ્ર જીવસૃષ્ટિ ઉપર કઈ રીતે અસર પહોંચાડે છે અને આ અસરમાંથી આપણે કઈ રીતે મુક્ત રહેવું એના વિશેનો અભ્યાસ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. નમસ્તે.